ઓકે હવે ક્વેશ્ચન 20 એની ઉપર જઈ પહેલા આપણને ખબર છે કે ખનિજ પોષક દ્રવ્યોનું અજૈવ ઘટક અને જૈવ ઘટક વચ્ચે ચક્રીયકરણ થવું એને કહેવાય પોષક ચક્રણ અથવા જૈવ ભૂ રાસાયણિક ચક્ર. હવે ખનિજ પોષક દ્રવ્યોનો સંચય સ્થાન શું છે, એનું મૂળભૂત સંચય સ્થાન શું છે, એના આધારે પોષક ચક્રના બે પ્રકાર, વાયુ ચક્ર અને ઔષધી ચક્ર. હવે એમાં ઔષધી ચક્ર તરીકે ફોસ્ફરસ ચક્ર આપણે સમજવાનું છે. તો જે ખનિજ પોષક દ્રવ્યોનો મૂળભૂત સંચય સ્ત્રોત એ ભૂમિ પરના પડ કે સ્તર અને પર્વતો કે ખડકો હોય એના પોષક ચક્રને કહેવાય ઔષધી ચક્ર, અને એનું એ ઉદાહરણ છે ફોસ્ફરસ ચક્ર. હવે આપણને ફોસ્ફરસનું સૌ પ્રથમ અગત્યતા કે જૈવિક પટલો એટલે રજધાની પટલ અને કોષરસ પટલ, પછી ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ, કોષીય ઉર્જા સ્થળાંતરણ તંત્ર એટલે એડીપીમાંથી એટીપી અને એટીપીમાંથી એડીપી ના મુખ્ય ઘટક તરીકે ફોસ્ફરસ છે. એના સિવાય પ્રાણીઓની અંદર કવચ, હાડકા અને દાંત બનાવવા માટે પણ તત્વની મોટી માત્રામાં શું હોય તો ફોસ્ફરસ હોય. હવે ફોસ્ફરસ જે છે એના ચક્રીયકરણની આપણે વાત કરીએ કે આખે આખું ફોસ્ફરસ ચક્ર કઈ રીતે રન થતું હોય છે. હવે ફોસ્ફરસનો કુદરતી સંચય સ્થાન એ આ ખનિજ ખડકો છે એટલે કે પર્વતો છે, અને એમાં ફોસ્ફેટના સ્વરૂપે ફોસ્ફરસ છે એ સંચિત હોય. હવે જોજો, જ્યારે પર્વતોનું અપક્ષયન થાય, આ અપક્ષયન એટલે ધોવાણ, ઘસારો લાગે ત્યારે ફોસ્ફેટની નહિવત માત્રા એ આ ભૂમિમાં મુક્ત થાય અને એના દ્રાવણમાં દ્રાવ્ય થાય. હવે ત્યાંથી વનસ્પતિ મૂળ દ્વારા એને ગ્રહણ કરે એટલે વનસ્પતિ ઉત્પાદક છે. વનસ્પતિમાંથી તૃણાહારી ઉપભોક્તામાં, તૃણાહારીમાંથી ક્રમિક માંસાહારી ઉપભોક્તામાં એનું વહન થાય, અને વનસ્પતિનો કચરો પડવો એટલે મૃત અવશેષ્ય દ્રવ્યો, ઉપભોક્તાઓના મળમૂત્ર અને એના ઉત્સર્ગ ઘટકો એટલે નિક્ષેપ, અપરદ કે મૃત અવશેષ્ય દ્રવ્યો એટલે વિઘટકો દ્વારા એનું શું થાય, વિઘટન. અને આ માર્ગે પણ ફોસ્ફેટા એનામાં મુક્ત થાય, અને આ વિઘટન છે ને એ ખાસ કરીને ફોસ્ફેટ દ્રાવ્યીકરણ બેક્ટેરિયા દ્વારા થતું હોય, અને કેટલોક ફોસ્ફરસ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ અને નિરંતર એ ઊંડા સ્તરોમાં વહન પામે, એ ફોસ્ફરસ છે એનો વ્યય થયો એવું આપણે કહી શકીએ. અને છેલ્લે કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો નથી. કાર્બન ચક્રમાં ઉચ્છવાસ દ્વારા આપણે CO2ને મુક્ત કરીએ છીએ, એવી રીતે એ પ્રાણીઓ વનસ્પતિમાં થતી કોઈ એવી પ્રક્રિયા નથી કે શ્વસન નથી કે જે ફોસ્ફરસને મુક્ત કરે. ઓકે.